કલા પ્રતિભા રંગોના કસ્બી પ્રફુલ્લ દવે રંગોના કસ્બી શીર્ષક વગરના ચિત્રોના સર્જક અને ચિત્રો દ્વારા અંતિમ વાસ્તવિકતા શૂન્યતા અને શાંતિનું વાતાવરણ સર્જનાર ચિત્રકાર પ્રફુલ્લ દવેએ પંદર જૂન બે હજાર બાવીસના રોજ વેજઝિકોન સ્વિટ્ઝરલેન્ડ ખાતે આ દુનિયામાંથી અંતિમ વિદાય લીધી શ્રી પ્રફુલ્લભાઈ દવેનો જન્મ ચૌદ ઓક્ટોબર ઓગણીસો ચોત્રીસના રોજ ભાવનગરમાં થયો હતો શાળાએ શિક્ષણ એવી સ્કૂલમાં અને પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું ભાવનગરની ઘરશાળામાંથી મેટ્રિકનો અભ્યાસ કર્યો ચિત્રકલામાં રસ હોવાથી મેટ્રિકમાં ચિત્રનો વિષય રાખીને ઉત્તીર્ણ થયા કલા શિક્ષક શ્રી જગુભાઈ શાહની પ્રેરણા અને માર્ગદર્શનથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ કોલેજમાં દાખલ થયા ઈસવીસન ઓગણીસો સત્તાવનમાં ચિત્રકળા અને ફોટોગ્રાફીમાં બી એ થયા કોલેજકાળ દરમિયાન ખ્યાતનામ ચિત્રકાર બેન્દ્રે સાહેબના તેઓ પ્રિય વિદ્યાર્થી બની રહ્યા બી થયા પછી પ્રોફેસર બેન્દ્રેના સૂચનથી મુંબઈમાં હેન્ડલૂમ સેન્ટરના કલા વિભાગમાં જોડાયા થોડા સમયમાં તેમણે તે વિભાગને પોતાની આગવી સૂચથી નવો ઓપ આપ્યો ત્યાંના વણાટકામના કારીગરો પાસેથી પ્રિન્ટિંગના વિશિષ્ટ નમૂનાઓ તૈયાર કરાવી નવી શૈલી વિકસાવી એમની આ શૈલીને કલા પારખુઓએ ઉમળકાથી વધાવી લીધી પોતે ચિત્રકારનો જીવ એટલે કલા સાધના સહજપણે ચાલુ રહી ઈસવીસન ઓગણીસો સત્તાવનમાં ફ્રેન્ચ કોન્સ્યુલેટ તરફથી ચાલતી આર્ટ ગેલેરીમાં ભરાયેલા ચિત્ર પ્રદર્શનમાં પોતાના ચિત્રો પણ મૂક્યા એ પ્રદર્શન જોવા માટે ટાટાના ડાયરેક્ટર ફારૂક મુલ્લા આવ્યા હતા તે પ્રફુલભાઈના એક ચિત્રથી એટલા પ્રભાવિત થયા કે એમણે તરત જ એ ચિત્ર આઠસો રૂપિયામાં ખરીદી લીધું ચિત્ર દ્વારા થયેલી પ્રફુલભાઈની એ પહેલી કમાણી હતી એ પછી મુંબઈ રાજ્યના પ્રદર્શનમાં ચિત્રો રજૂ કર્યા પ્રફુલભાઈ ભૂલાભાઈ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા હેન્ડલૂમ હાઉસના સરકારી તંત્રની રીતિ નીતિથી પ્રફુલભાઈનો કલાકાર જીવ ગુંગળાતો હતો તેઓ આગળ જતાં ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી ગેઝેટેડ ઓફિસર થઈ શક્યા હોત પણ એમણે એ હેન્ડલૂમ હાઉસ છોડી યુકે જવાનો નિર્ણય કર્યો આ અગાઉ એમણે વડોદરાના ચિત્રકાર મિત્રોનું એક જૂથ બનાવી કલા પ્રદર્શનો પણ શરૂ કર્યા હતા મુંબઈની શેમોલ્ડ ગેલેરીમાં એમના પ્રદર્શનો યોજાતા હતા આવા જ એક પ્રદર્શનમાં સ્વિટરલેન્ડથી એક કલા રસિક બેન ચિત્રો નિહાળવા આવ્યા પ્રફુલ્લભાઈના ચિત્રોથી એ અત્યંત પ્રભાવિત થયા ચિત્રકાર પ્રફુલ્લભાઈ સાથે સંવાદ થયો બંને જણ અવારનવાર વિવિધ સ્થળોએ મળતા અંતે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું જુહુમાં આવેલું કલાકારોનું તે સમયનું જાણીતું અને માનીતું સ્થાન જાનકી કુટીરમાં સપ્ટેમ્બર ઓગણીસો સિત્તેરમાં જાણીતા અભિનેતા પૃથ્વીરાજ કપૂરની ઉપસ્થિતિમાં બંને લગ્નગ્રંથિથી જોડાયા લગ્ન પછી ભારતમાં રહેવું ઇંગ્લેન્ડમાં રહેવું કે પછી સ્વિત્ઝર્લેન્ડમાં રહેવું અને સ્થિર થવું એ માટે ખૂબ વિચારણા કરી આખરે સ્વિટ્ઝરલેન્ડમાં સ્થાયી રહેવાનું નક્કી કરી ઝુરિકના પરગણા ગણાતા સ્ટેફા ગયા ત્યાં નવેક વર્ષ રહ્યા પછી વેજઝિકોનમાં ઘર ખરીદ્યું અને ત્યાં કાયમી નિવાસ કર્યો ઝુરિકમાં સ્વિટ્ઝરલેન્ડમાં જાણીતા નવ કલાકારોનું તીર્થધામ ગણાતા રોટે ફેબ્રિકમાં પ્રફુલભાઈએ એક જગ્યા મેળવી ઝુરિક સરોવરના કિનારે આવેલા આ સ્થાનમાં આરંભમાં વણાટકામની ફેક્ટરી હતી એ ફેક્ટરી બંધ પડતા ત્યાંની સરકારે તે જગ્યા મેળવી રાહતના દરે કલાકારોને ભાડે આપવાનું શરૂ કર્યું હતું આ જગ્યા પ્રફુલભાઈનો સ્ટુડિયો બની ગયો અહીં પ્રફુલભાઈની કલાનો સંપૂર્ણ વિકાસ થયો એમણે ભારત ઇંગ્લેન્ડ અમેરિકા અને યુરોપના અનેક દેશોની પ્રતિષ્ઠિત ગેલેરીઓમાં વિવિધ ચિત્ર પ્રદર્શનો યોજ્યા ઈસવીસન બે હજાર બાવીસમાં એક ગોઝારી ઘટના બની પ્રફુલભાઈ દુકાનમાંથી ખરીદી કરીને ઘેર આવતા હતા ત્યારે ઠેસ વાગતા તેઓ નીચે પડી ગયા તેમનું માથું પથ્થર સાથે અથડાતા ખૂબ લોહી નીકળી ગયું રસ્તા પરથી પસાર થતી કોઈ નર્સે એમ્બ્યુલન્સ બોલાવી અને પ્રફુલ્લભાઈના થેલામાની ડાયરીમાંથી દીકરીઓના ફોન નંબર મેળવી સૌને આ બનાવની જાણ કરી હોસ્પિટલમાં બે ત્રણ દિવસની સારવાર દરમિયાન સ્વજનોની ઉપસ્થિતિમાં તેમનું નિધન થયું બે હજાર બાવીસમાં પંદરમી જૂન પૂર્ણિમાના દિવસે ચંદ્રના તેજમાં પ્રફુલ્લભાઈના આત્માનું તેજ જ્યોતિ સ્વરૂપે વિલીન થઈ ગયું દેશ અને દુનિયાએ એક અનોખો ચિત્રકાર ગુમાવ્યો એમની સ્મૃતિમાં ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલા પ્રતિભા એવોર્ડ એમની પ્રથમ પુણ્યતિથિએ આપણા ગૌરવવંતા ચિત્રકાર શ્રી અમિત અંબાલાલને આપી રહ્યું છે અને સોનામાં સુગંધ ભળે તેમ આ એવોર્ડ શ્રી પ્રફુલ દવેના સાથી મિત્ર અને વિખ્યાત ચિત્રકાર અને સાહિત્યકાર શ્રી ગુલામ મોહમ્મદ શેખને હસ્તે પંદરમી જૂને શ્રી પ્રફુલ્લ દવેની પ્રથમ પુણ્યતિથિ આપી રહ્યું છે ત્યારે શ્રી પ્રફુલ્લભાઈની દિવ્ય ચેતનાને વંદન કરું છું જગદીશ દવે